पंच नमुकारो सर्व पाव प्रार्थनो मंगलानं च सर्वेथिं पदमं भवै मंगलम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अपना वार्तालाप आमंगलाचरण है। ओंकारं बिंदु संयुक्तं समग्र जगत ना सर्व जीवों हित ये पहली प्रक्रिया है। हमारे में दाखल थो हमें जगत ना जीवों हित की भावना करें तमें जगत ना जीवों हित की भावना करो। सुनो भवंतु जीवा सुखी रहो जगत ना सर्व जीव। ओंकार जे छे ओंकार ओंकारम बिंदु संयुक्त घनी बार अपने आ मंगलाचरण घनी बार करियो छे। हूँ नव कहवा मांगु मने एनु कहव बिल्कुल नहीं कहू। ओंकारम बिंदु संयुक्त ये ओम जे छे अ उ म या समग्र विश्व छे एक आत्म छे ये आज छे आ ओम छे अ उ ने म पंच परमेष्टि छे अरिहंत अशरीरी सिद्ध आचार्य अ उपाध्याय सबसाहू म मुनि ये ए आ आ छे। बिंदु संयुक्तम बिंदु छु बिंदु थी संयुक्त थयेलो बिंदु ए आपणी दरेक मां रहेलू अपना दरेक मां भाइयों बहनों बद्दामा ये रहेलू जे वीर्य छे ओजस छे ए बिंदु छे। आ जगत ना जीवो ना हित नो भाव जीवंत होवो छे जीवंत होवो मारू हित करवो छे जगत ना जीवो ना हित नो भाव विचारवो नहीं 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 मारू हित थाय के न थाय ને મારા પુણ્યમાં હશે તો થતા મારું હું બીજા કોઈનું હિત થાય તો કરું હું એ ભાવ કરું હે પરમાત્મા જગતના સર્વ જીવો સુખી થાવ કોઈનું લેશ માત્ર દુઃખ ઓછું થાવ આ મારા હૃદયનો ભાવ હોય પહેલી કન્ડિશન છે ધીસ હેઝ બીન ધ ફર્સ્ટ કન્ડિશન ધર્મના માર્ગ ઉપર આ ન આવે ધર્મ નથી આવે હું વિચાર કરું મારો મોક્ષ થઈ જાય ને હું જલ્દીથી ઉપર જલ્દી સમજાય ને 14 રાત લોક ઉપર અહીંયા બેસી જો તમને બેસવા મળશે ને કુત ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન યોગી પુરુષ કોણ યોગી પરમ તત્વ સાથે જોડાય એ યોગી એ પરમાત્મા તત્વ સાથે જેનું જોડાણ થયું છે એ યોગી એવા જે યોગી પુરુષો છે જેનું જોડાણ થયું છે એ આ ભાવ કરી છે ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન નિત્ય ભાવ કરી છે ધ્યાયંતિ યોગિન અને કામદમ મોક્ષદમ ચૈવ કામદમ સાધનો મોક્ષે જવાના બીજાના હિત કરવાના પોતાની જરૂરિયાતના એ સ્વાસ્થ્ય સારું આપશે કામદમ છે અનુકૂળતા કરી આપશે મોક્ષ જવાની એના સાધનો મળતા હશે મોક્ષદમ છે એવા આ ઓંકારાય નમો નમઃ આ ઓંકારને સમજ્યા ને આ સમગ્ર વિશ્વ ઓંકાર છે સર્વ કોઈ ઓંકાર છે હું પોતે ઓંકાર છું ઓંકારાય નમો નમઃ એને અત્યંત ભાવથી વંદન કરે સમજ્યા આપણે અત્યારનો આપણો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ શરૂ કરીએ છીએ અવંતીના રાજા ચંડ પ્રદ્યોતે કેવરમ કે મુગટ તાત્કાલિક મારા દૂત લો જંગરી સાથે મને મોકલી આપો નહીં તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ દર વખતે ચંડ પ્રદ્યોત પણ શાસ્ત્રમાં એક આર્કિટાઇપ છે
ભગવાન વખતમાં જે છંદ પ્રદ્યોત થયો, અવંતી નો રાજા, ઉજ્જૈન નો રાજા, સમજ્યા? ખૂબ આવે સતો ઉજ્જૈન, તમે ભૂલતા નહીં. તમારામાં જે સ્વાધ્યાય કરતા હોય એનું ધ્યાન ખેંચું છું. દ્વારિકા મૂલાધારે દ્વારિકા છે, એ દ્વાર છે, પ્રવેશ કરવાનું દ્વાર છે. આધ્યાત્મના માર્ગમાં દાખલ થવું હોય તો દ્વારિકા તમે મૂલાધાર થી શરૂ કરી શકો, અને એનાથી ઉપર સ્વાદિષ્ટ ઉજ્જૈન છે. છત્રમાં ઉજ્જૈન નો રાજા, કોઈ ગામનો પણ ઉલ્લેખ જે શાસ્ત્ર માં કર્યો છે ને, ભારે ઊંડું રહે. તમે એમને સમજ આવે હતા કોઈ ગામ? શું મને કોઈ વાર યાદ ના આવે ને તો કોઈ ભાઈ કે તમે કેળ ભાઈ જવા દો ને, ગામનું નામ શું? ગામનું નામ એને તો મહત્વ છે, રાજાનું નામ એનું મહત્વ છે, રાણીનું નામ એનું મહત્વ છે. ભાઈ શાસ્ત્ર માં કહેવામાં આવ્યું, કાનો માતર અધિકો ઓછો, એક મીંડું પણ, એક બિંદુ પણ હોઈને તમે અધિક ઓછો કરતા નહીં. કુંતી માંથી ઉપર રહેલું અનુસ્વાર કાઢી નાખીએ તો કુંતી થઈ જાય. પાંડવોને માતાનું બહુમાન કરવાને બદલે અપમાન થઈ જાય. કુંતી અને કુંતી વચ્ચે આત્મા જમીન જેટલો ફેર છે. તમે બિંદુ નો ફેર નહીં કરતા, બિલકુલ તમારું દોરડા પણ નહીં લગાડો. હવે આમાં શું થઈ ગયું? બિલકુલ નહીં. છત્રકારે જે આ સ્પુટનિક તૈયાર કર્યું છે મોક્ષ મેળવવાનું, તમે જેની અંદર જેમાં બેસીને મોક્ષે જઈ શકો એવું આ સ્પુટનિક કરવામાં આવ્યું છે. હું તમને એમ કહું કે અહીંયા અહીંયા એક ક્રુ વધારે ફિટ કરી દઈએ તો તમે કહો કિરણભાઈ અધ વચ્ચે તૂટી પડશે, અને સ્પુટનિક માંથી કદાચ એક ક્રુ કાઢી લઈએ તો તમે કઈ અધિક ઓછું કરો નહીં. છાત્રમાં જે કહેવામાં આવ્યું છે સમજાય ને, એ બિલકુલ કોઈ હેતુ માટે કહેવામાં આવ્યું છે. શું? બિલકુલ હેતુ માટે કહેવામાં આવ્યું છે. શું? મથુરાનો રાજા કંસ હતો, મથુરાનો અર્થ છે, કંસનો પણ અર્થ છે. તમે ભૂલશો નહીં, તમે ભૂલશો નહીં. આ નામો જે આપવામાં આવ્યા છે ને, એ નામો એફેઝર નથી આપવામાં આવ્યા કે આપણે વાર્તા લખી અને કેમ શું નામ આપીશું એને. અરે હોય, આની અંદર રહસ્ય છે. કેવળ જ્ઞાનીના અહીંયામાંથી આ નીકળ્યા છે. આ કથાઓ ભગવાને કીધેલી છે. ઉજ્જૈનીનો રાજા ચંડ પ્રદ્યોત એને આ કેવરા, ઉજ્જૈનીના રાજાનો આ દૂત હતો લોહજંગ, બહુ પ્રખ્યાત છે. અને અને એને આવી અને કંપિલપુરમાં પાંચાલ દેતા રાજા સમજાને દ્વિમુખ ને કહ્યું, હા તમારો મુગટ આપી દો. સમજાને દ્વિમુખ ને ભારે ગુસ્સો લાગ્યો. મેં તમને કેમ, દ્વિમુખ અહંકાર પોતે જ. ગઈકાલે જે કથા આપણે પૂરી કરીને કરકંડો ને મન હતું એને ખરજવાની ટેવ. આખી કરકંડો ની કથામાં મહત્વની વાત એ છે, જીતે એટલે કે મને ખર્ચો. તમે આને આને બે મોડા, જે પોતે નથી એ પોતાને માને. આપણી અંદર રહેલો અહંકાર છે. ભગવાને આ વાર્તા નથી કીધી, આપણી અંદર રહેલા અહંકારને કેમ ઓગાળવો. આપણી અંદર ચાર વસ્તુ રહેલી છે. મન જે છે એ કરકંડું છે, મનને નમ બનાવવાનું છે. મન એને તમે ઉલટાવો ને, હા તમે સુલટાવો તો નમ બની જશે. અહમ આ દ્વિમુખ છે, અહમ છે, અહમ ને અરહમ બનાવવાનો છે. આખી પ્રક્રિયા અહમ ને અરહમ બનાવવાની. અમે સમજા કે ઠીક વાર્તા, અમારે તો કહેવામાં આવ્યું ભગવાને કથાઓ સ્ત્રીઓ અને બાળકોને રસ પડે એ માટે. ભગવાન નું અપમાન કરે. એક પરગણે તો જાણું છું, અરે તત્વજ્ઞાન ની વાત કરો, કથા બતાવ છું. મેં તમને કહ્યું ને મારી ખરાબમાં ખરાબ કિરણભાઈ ની કોઈ છાપ હોય પેલા કિરણભાઈ વાર્તા કહેશે, એમને બીજું આવડતું નથી ને એટલે વાર્તા કહેવા માંગશે.
મારી વાર્તા ભગવાને વાર્તા કહી હતી, ભગવાને કથા કહી. હું કથાનું ઊંડાણ માં જાઉં, કથાનું ઊંડાણ તમારા અહિયાનું ઊંડાણ છે, અહિયાનું ઊંડાણ છે. તમે ન જઈ શકો તો ના પાડો, ભગવાન નું અપમાન તું કરવા કરો છો. 2500 વર્ષ પહેલા તમારા શરણમાં આ કથા ભગવાને કહેલી છે બધી, આ એ કથાઓ છે. અને એમાં તો આ કથા ચારે ની જે મારે કરવી છે, સ્વયં પ્રભુએ પોતાના શ્રીમુખે કહી છે, સ્વયં પ્રભુએ કહી છે. એ દ્વિમુખે જા સાંભળ્યું, એ તો અહંકાર પોતે જ હતો, એ તો અહંકાર હતો. એને કહ્યું તારા રાજાને કહેજે કે જો મુગટ જોઈતો હોય તો તારી પાસે જે 4 રત્નો છે, કોની પાસે? ઉજ્જૈની ના રાજા છંદ પ્રદ્યોત પાસે. ઉજ્જૈની એ જ અવંતી, પ્રાચીન નામ અવંતી છે, અર્વાચીન નામ ઉજ્જૈન છે. અવંતી ના રાજાને કહેજે કે તારી પાસે જે 4 રત્નો છે, એની પાસે 4 રત્નો હતા. એ પણ એક મહત્વની વસ્તુ, જે 4 રત્નો હતા, શિવાદેવી એ રત્ન ગણાતું, ચંડ પ્રદ્યોત ની રાણી શિવાદેવી રત્ન હતું, ખરેખર રત્ન હતું. શું આ લો જંગ દૂત લોખંડ ની છે, જાગ જેની એ લો જંગ કહેવાતું. એ દૂત હજી તો રાજા મોકલે એ પહેલા પહોંચી જતો, રાજા મોકલે એ પહેલા પહોંચે. તમે કહો કે તમે કિરણભાઈ કેવી વાત કરો છો, રાજા મોકલે પછી પહોંચે લે એ પહેલા પહોંચી જાય. કે ઇલેક્ટ્રિસિટી માં જતો હતો. શું હેલો જંગ દૂત એ બીજું રત્ન હતું, સમજાને? અગ્નિભીરુ રથ એની પાસે એક રથ હતો. હવે હું એ બધાનું વર્ણન તો કરીશ ને, સમજાને? શિબિરે પૂરી થઈ જશે અને દિવસો પૂરા થશે. આપણે પૂરું એટલે તમે તમને કીધું ને, હું તમને સંકેત કરું છું, હું તમને કહું છું. આના આમાં ઊંડાણ છે, અહીંયા ખોદજો, રતન નીકળશે. ખોદવું તમારે પણ એ અગ્નિભીરુ નામનો રથ, સમજ્યા ને? અને અનલગીરી નામનો હાથી, એ 4 એની પાસે રત્નો કહેવાતા, એ સારા ભારત વર્ષમાં પ્રસિદ્ધ હતા. દ્વિમુખે કહ્યું પંચાલ ના રાજાએ, એ 4 રત્નો મને આપી દો તો હું મુગટ આપી દઉં, સમજ્યા ને? અને જઈને એને સમાચાર આપ્યા, ભારે ખીજાઈ ગયો. કોણ? ચંદ્ર પ્રદ્યોત. એની આ ટેવ હતી, ઘણી થપ્પડો ચંદ્ર પ્રદ્યોત જીવનમાં ખાધી હતી. ચાવી જ્યાં તમે એક વાર થપ્પડ ખાવ ને, તમારે બોધ મેળવો છે. અરે મારી આદર્શા ક્યાં થઈ? કોઈ દાડો એને બોધ નહીં મેળવ્યો, તમે સમજા ને? જેમ થપ્પડ ખાય ને એમ એનો આવેશ વધતો છે. એક વર્ગ આવો હોય છે, જેમ થપ્પડ ખાય એમ એનો આવેશ વધે. આ ચંડ પ્રદ્યોત એની આર્કિટાઇપ છે. ના ચંડ પ્રદ્યોત શું એનો એક એક પ્રસંગ સાતર માં આવે છે. શું? એક વાર એને સૈનિક રાજા ઉપર ચડાઈ કરી, સમજા ને? સૈનિક રાજાની પત્ની ચેલના રાણી હતી ને, ચેડા રાજાની કન્યા હતી. અને 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 ચંડ પ્રદ્યોત ની પત્ની શિવાદેવી ચેડા રાજા ની કન્યા, તો બે સાડુભાઈ થયા. હા, એને થયું ગાદી પર ઉઠાડી અને પછી હું એને ગાદી પર બેસાડું સૈનિક. હા, 18 મુકટબદ્ધ રાજાઓની સાથે ત્યાંથી અવંતી થી માંડી રાજા ગ્રહી સુધી એને ચડાઈ કરી, લશ્કર આવી પહોંચ્યું. શનિક રાજાને લાગ્યું હારી જઈશું. શનિક રાજા એ અભયકુમાર ને બોલાવ્યું, અભયકુમાર એમનો દીકરો પણ થતો હતો અને અભયકુમાર મંત્રી પણ હતો. અભયકુમાર ને બોલાવીને કીધું, અભય
આ ચંડ પ્રદ્યો ગાનો છે, મારો સાધુ છે, અને બધાય સાધુ ને એનો સાધુ ગાનો જ લાગે. તમે સમજી રાખજો, તમારે પણ કોઈ સાધુ હોય ને તમે એને યાદ કરજો. તમે તમારી પત્ની ને કહેતા હશો તમે અભય ની અંદર જજો, આર પાર જજો. અભય અભય છે. અભય કુમાર નહોતા આવ્યા રાજગૃહમાં, ત્યાં સુધી ભગવાન પધાર્યા નહીં રાજગૃહ. ભગવાને 1800 કર્યા રાજગૃહમાં, અભય ના આવ્યા પછી. આ રાજગૃહમાં અંદર ભગવાન ક્યારે આવે? પેલા અભય આવે તો આવે. આનંદ ગંજી એટલે કીધું, સેવન કારણ પહેલી ભૂમિકા, ભગવાનની સેવા કરવાની પહેલી ભૂમિકા એ છે અભય અદ્વેષ અખેદ. અભય આપું છું, તમે ભય રહીત બની જાઓ. તમે સ્વાગત ના કરો ત્યાં સુધી ભગવાન આવે નહી. સમજ્યા? તમે અભયમાં ઊંડે જજો. હું વાર્તા નથી કેતો, ઇતિહાસ નથી કેતો, તત્વજ્ઞાન કહું છું. તમે પૂર્વે મેં ક્યારે 94માં 93માં 92માં 91માં આ વાતો કરી નથી, એ વાતો કરું છું. મેં તમને કહ્યું ને, મને બિલકુલ નવું આપી દેવું છે, તમે જો ઝીલી શકો તો. સમજ્યા ને? ના ઝીલો તો મેં આપ્યું છે, મને સંતોષ થયો. મેં ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કર્યું છે. શું એ અભય અભય કુમાર ને કહ્યું? અભય કુમાર કીધું, મહારાજ તમે ચિંતા નહીં કરો, હું રસ્તો કરી. રાજા નિશ્ચિંત થઈ ગયા, રાજા નિશ્ચિંત થઈ ગયા. સમજ્યા ને? પહેલો ચંડ લઈને આવી પહોંચ્યો. 1800 બધા રાજાઓનું હજારો ચંડ મોટું દૂતો આવે ને સમાચાર આવે, આખી પૃથ્વી ધડધડી ઉઠી છે. તો શ્રી રાજા નિશ્ચિંત હતા. અભયને કહીને, તમે અંદર જજો, તમે સૈનિક છો, અંદર કોઈ અભય છે કે જેને તમે કહ્યું? તમને ખાતરી હોય અભય બધું કરતે હવે. અંદર જવાની વાત છે, તમે અંદર નહીં જાઓ ને તો નિરર્થક. માફ કરજો, અમને અંદર જવા માટેની, અંદર જવા માટેની આ પ્રક્રિયા બતાવવામાં નથી આવતી, નથી આવતી. સમજ્યા ને? તમને આ બિલકુલ નવી વાત લાગે કે આ કિરણભાઈ ક્યાંથી લાવ્યા? હું ક્યાંયથી લાવ્યો નથી. આ ભગવાનની કથાઓમાં રહસ્યો રહેલા છે, આ રહેલા છે, તમને દેખાવા છે. અહીંયા એ બન્યો, અભય કુમારે જોયું. સમજ્યા ને? કૃષ્ણ ને નજીક આવી રહ્યું છે એટલે અભય કુમારે સાહેબ એક યુક્તિ કરી, પોતાના વિશ્વાસુ માણસોને બોલાવ્યા. હું વિશ્વાસુ માણસોને બોલાવીને એને કીધું, જુઓ મધ્ય રાત્રિ વીતી જાય પછી એક કામ કરવાનું છે. પેલા કે બોલો, કે એ કામ છે કે રાજગૃહીનો કિલ્લો, રાજગૃહીના 12 દરવાજા, આ કિલ્લાને 12 દરવાજા છે, આ રાજગૃહી છે. શાસ્ત્રમાં નગરના વર્ણનો આવે છે ને, 84 ચૌટા અને 52 બજાર. પાટણ જે વર્ણન આવે છે શાસ્ત્રમાં, પાટણ એટલે દરેક પાટનગરમાં 84 ચૌટા અને 52 બજાર હોય, એ વર્ણન આનું છે. આનું છે તો એમાં ચારે બાજુ કિલ્લો હોય ને દરવાજા, એની બહારનો જે ભાગ છે ત્યાં તમે, કારણ કે ચંડ પ્રદ્યોતનું લશ્કર આવશે એ બધું ત્યાં આરામ કરશે, ત્યાં રોકાશે, હલ્લો ત્યાંથી કરશે. એ જગ્યામાં નીચે ખોદકામ કરી અને અને શસ્ત્રો તમે
એમાં ઠંકારી દો, ભરી દો. પોતાના વિશ્વાસો માણસો ને એને હુકમ કરે બધે ભરી દેવામાં આવે. પુષ્કળ શસ્ત્રો ખોદીને અંદર મૂકી દીધા બધા, અને ઉપર જગ્યા બરાબર કરી દીધી. લશ્કર તો આવતો હતો, હવે એ લોકો નજીક આવી પહોંચ્યા. અભયકુમાર, અભયકુમાર નિશ્ચિત હતા. અભયકુમાર ને, અભયકુમાર ની તો મેં કહ્યું ને, ચોપડામાં લખાય છે અભયકુમાર ની બુદ્ધિ ઓછો. શરીક રાજા બહુ નિશ્ચિંત હતા એકદમ. હવે એને કામ સોંપ્યું છે, પતિ જયારે હવે નજીક આવ્યા, એમને બહારથી કેવડાવ્યું, હજી સમજી જાઓ, તમે મુગટ આપી દો, શું મુગટ આપી દો છું, આ તો આ રાજગૃહ ની વાત છે. હજી એને કેવડાવ્યું કે તમે રાજ્ય મને આપી દો, નહીં તો હું યુદ્ધ કરી. સમજાય? અભય કુમારે એક પત્ર લખ્યો, અને પત્ર માં એને લખ્યું કે મારા મન થી ચેલના, એટલે મારી માતા, સમજ્યા ને, ક્ષણિક ની પટલાની, મારા મન થી ચેલના પ્રત્યે જેટલો પૂજ્ય ભાવ છે, એટલો જ પૂજ્ય ભાવ મારો શિવાદેવી પ્રત્યે છે, એટલે આ પત્ર હું તમને લખું છું. સમજાય ને? આ એ માટે લખું છું. અહીંયા એને યુક્તિ કરી, કોને? અભય કુમાર. એમાં એને લખ્યું કે તમારા 18 મુકટબદ્ધ રાજાઓ છે ને, એને ક્ષણિક રાજાએ ફોડી નાખ્યા છે. ક્ષણિક રાજાએ કહ્યું છે કે તમે આ ચંડ પ્રદ્યોતની ધૂસરીમાં રહ્યા છો ને, એને બદલે આ મોકો છે કે ચંડ પ્રદ્યોતને તમે પકડી અને જેલમાં પૂરી દો. તમને જો ખાતરી કરવી હોય તો તમારા તંબુઓ જ્યાં પડ્યા છે ને, ત્યાં જ આ રાજાઓએ શસ્ત્રો સંતાડી રાખ્યા છે. શું? હું તો તમને શિવાદેવી માતા ઉપરના મારા અત્યંત ભાવને લીધે આ સૂચના આપું છું, પછી તમને યોગ્ય લાગે એમ કરજો. એક દૂત મારફત પત્ર જ્યારે મળ્યો ચંડ પ્રદ્યોતને, સમજ્યા ને, પોતાના તંબુમાં એને વાંચ્યો, એને એને પોતાના મંત્રી ને બોલાવ્યો. એને કહ્યું, મંત્રી, મંત્રીએ કીધું ખાતરી કરવી જોઈએ આપણે. ખોદ્યું, શસ્ત્રો હતા. બીજી જગ્યાએ ખોદ્યું, શસ્ત્રો હતા. 14 મુકટબદ્ધ રાજામાંથી એક જનને ચંડ પ્રદ્યોતે કઈ કામ બનાવ્યું છું, અને એને કહ્યું કે તમે જરાક આટલું કામ પેલાઓને મળીને કરો. એ ગયા તારે ત્યાં ખોદ્યું, રે રે ચંડ પ્રદ્યોતને થયું અવંતીની ગાદી જતી રહેશે. હા, આમાં હું અવંતીની ગાદી ખોઈ બેસે, રાજગૃહે લેવા જતા, શું રાજગૃહે લેવા જતા અવંતીની ગાદી ખોઈ બેસે, એટલે એને મંત્રીને પૂછ્યું. મંત્રીએ કહ્યું કે મહારાજ કઈ પ્રપંચ લાગે છે, શું આ તો આપણી ખાતરી થઈ ગઈ. અનલગીરી હાથી ઉપર બેસી એને મંત્રીને કીધું, આપણા લશ્કરને કહો અવંતી પાછા જીવી છે. અને અને અનલગીરી હાથી અને ચંડ પ્રદ્યોતનું લશ્કર અવંતી તરફ વળી ગયું આખું. શું 18 મુકટબદ્ધ રાજાઓ કહેવા લાગ્યા કે યુદ્ધ કરવા આપણે આવ્યા છીએ, ને એ કહેવા લાગ્યા, મહારાજ મહારાજ મહારાજ, લડાઈ કરવી છે, નથી કરવી. શું એ જેમ બોલાવા લાગ્યા, ચંડ પ્રદ્યોત થયું, હવે મને પકડી લેવા માંગે છે આ લોકો, જોરથી અનલગીરી હાથીને દોડાવ્યો. 18 રાજાઓ પોતાના સૈન્ય સાથે દોડતા 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 દોડતા, સમજ્યા ને, અવંતી ભેગા થઈ ગયા. શું અહીંયા તરત જ અભય કુમાર, રાજા ક્ષણિક ને આશ્ચર્ય થયું, આ બધું આટલું મોટું સૈન્ય નાસી કેમ ગયું? શું અભય કુમાર આવી, અભય કુમારે કીધું, મહારાજ આ લોકોના શસ્ત્રો ને ઘોડાઓ ને માલ મિલકત અને બધું પુષ્કળ પડેલું છે બા, તમે બધું ભેગું રાજગૃહમાં કરી લો.
ભગવાન ને પગે હાથ મૂકી ને કહીએ, અમે કોઈ દાડો વિચાર પણ ના કરી આવો. મંત્રીઓ કહેવા લાગ્યા, સંભવ છે અભય કુમાર નું કામ થયું. તમે વિચાર કરજો, હું એમાંથી કોઈ ચાવીઓ લગાડવા પ્રયત્ન નહીં કરું. શું તમે એમાં વિચાર કરજો. એને એને સભાની અંદર અંતની સભામાં એને કહ્યું, જે કોઈ જીવ તો એવો અભય કુમાર ને પકડીને અહીંયા લાવશે, માંગે અવંતીના રાજ્ય સિવાય એ જે માગશે. કોણ હિંમત કરે અભય કુમાર ને રાજગૃહે જઈ પકડી લાવવાની? સભામાં કોઈ હિંમત નહીં કરે. શું 32 પાન નું બીડું બનાવવામાં આવ્યું, ચાંદીની થાળી ફેર અવંતીની એક નર્તિકા હતી નાચનારી, એને બીડું છટક્યું. તમે જજો, નાચનારી કોણ છે આમાં? હા, અવંતી છે. હું ચંદ્ર પ્રદ્યો છું. એને 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 કીધું, હું પકડી લઉં, હું એને પકડી લઉં. સમજાને રાજાએ કહ્યું, કેટલું કપરું કામ છે એનું તને ખ્યાલ છે? તમે ચિંતા નહીં કરો. તમે પ્રતિજ્ઞા કીધી ખબર છે ને, માંગવું એ આપવું પડે. રાજાએ કીધું, અવંતીના રાજ્ય સિવાય તું માગી તે આપે. પહેલી સાહેબ એને એક કામ શરૂ કર્યું. સાધ્વીઓને પગે એને કહ્યું, આવો માન ધર્મ હું કઈ જાણતી નથી. સાધ્વીઓ એની જિજ્ઞાસા જોઈ સમજાને એને સાધ્વીઓને કહ્યું, મારી ઈચ્છા દીક્ષા લેવાની. સમજાને પણ એ પહેલા આ ધર્મ હું સમજી લઉં. એટલે સાધ્વીઓ એને ધર્મ બતાવવા લાગી, વંદન આવી રીતે થાય, આમ થાય, આમ થાય. સમજાને દેરાસરમાં દર્શન આમ થાય, પૂજા આમ થાય. શું બીજી સાવિકા બહેનો હતી, એને કે આ બેન ભવિષ્યમાં દીક્ષા લેવાની, તમે એને પૂજા કરતા શીખો. ત્રણ મહિનાની અંદર એક્સપર્ટ શ્રામિકા બની ગઈ. ચાવીઓ છે આ, સમજ્યા કે નહીં? એક્સપર્ટ શ્રામિકા બની ગઈ. અને એને એને શું એક બીજી યુવાન છોકરીને તૈયાર કરી. સમજાને એને પણ સાથે રાખી. એ બંને જણા એક્સપર્ટ થઈ ગયા જૈન ધર્મમાં. 3 મહિના 100 દિવસ પૂરા થયા પછી એ બંને માણસો નોકરો ચાકરો લઈ એ બંને યાત્રા કરવા માટે નીકળ્યા. સમજાને એક ગામથી બીજે ગામ, એક ગામથી બીજે ગામ, બધા ગામ જાય, સેવા પૂજા કરે. અને તમે જુઓ, શું જે ગામ ગયા હોય બીજે દાડે વહેલા ઉઠી સ્નાત્ર ભણાવે, ભગવાન ના નિર્માલ્ય દૂર કરે, ભગવાન ને અભિષેક કરે, બધું. આમ તમે પડોશમાં રહેતા હો, તમે કહો નોકર થી કરવાનું એ કે નહીં? અમે તો એક જ ટન બપોરના એકાશરૂ કરી દઈએ. સમજાય ને? બધા પગે લાગે, એમને જે કોઈ મળે ને, સમજા કે નહીં? પગે લાગે.
એક સમજાની દુખે હું આવી પડ્યું ને, મારો પતિ મૃત્યુ પામ્યો, અમારા દીકરાની વહુ છે એટલે દીકરાનું પણ એ જ થયું. હવે અમે બંને આ જાત્રાએ નીકળ્યા છીએ, જાત્રા પૂરી કરી અને અમે બંને દીક્ષા લેવાના છીએ. બધા પગે લાગી જાય, જેમ કોઈ પગે લાગે, મારે ત્યાં ભોજન કરજો, મારે ત્યાં ભોજન કરજો, મારે ત્યાં ભોજન કરજો. એક વખત દિવસમાં સમજ્યાને આમિલ કરીએ છીએ. શું ત્યાગ છે? લોકો વાત કરે, આ પેલા આવ્યા તમે, તું એમનો ત્યાગ છે સમજ્યાને. તો સાસુ અને વહુ બે જણ છે, કયા દેરાસર માં અભય કુમાર પૂજા કરવા જતા હતા એની માહિતી એમને મેળવી લીધી. એ દેરાસર માં પૂજા કરવા દીક્ષા લેવાનો ભાવ, કેટલી ઊંચી વાત છે. શું હવે કુમાર બાર ઉભા રહ્યા પૂજા કરી દે. હવે કુમાર બાર ઉભા રહ્યા અને 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 પોતાની ભક્તિ કરીને જયારે ભક્તિ પૂરી થઈ સમજાને, એ બંને બહાર આવ્યા. હવે કુમાર પગે લાગ્યા. હવે કુમારે કહ્યું સમજાને, સાધર્મિક ના નાતે વિનંતી કરું છું, મારે ઘેર ભોજન કરવા બધા, તો એક આસુમ કરી દીધી, આબિલ કરી દીધી સમજાને, કઈ આબિલ કરજો, મારે ત્યાં આબિલ કરજો, તો મારે ત્યાં આબિલ કરજો. કે ના એમ ને સમજ્યા ને, તમે અમારે જાઓ. અરે અભય કુમાર કે હું રાજગૃહી નો છું, તમારું સ્વાગત કરવું સાધર્મિક ને નાતે મારી ફરજ છે સમજ્યા ને. તો એ કે નહીં, અમે તો આવી રીતે નીકળ્યા છીએ, જાત્રા પૂરી થઈ જાય ને દીક્ષા લેવી છે, વહેલામાં વહેલી દીક્ષા લેવી છે. તો તમે અમારે ત્યાં જમો પછી અમે આવી. કુમારે કહ્યું ભલે. નવાઈ કુમાર સાહેબ જમવા કુમારને જમાડ્યા સમજાને, જમાડીને સાધર્મિક ને નાતે ભેટણું આપ્યું. કુમાર આશ્ચર્ય પામ્યું, એને એ કે બધું દાનમાં આપી દેવાનું છે સમજાને. તો બધું દાનમાં આપી દેવાનું છે, પતિ એટલી સમૃદ્ધિ મૂકીને ગયા, શું કરવાનું, શું કરવાની છે, આ બધો પરિગ્રહ છે. જતા પહેલા હું બધું સમજાને 84 લક્ષ દ્રવ્ય આવી તો દાનમાં આપી દેવાની. કુમારને થયું સાચા અર્થમાં જોવા દીક્ષા આ કહેવાય, પોતાની પાસે હોય સર્વસ્વ આપી દે. શું હવે કુમાર જમ્યા? હવે કુમારે બહુ ના પાડી, હવે કુમારે ઘણી ના પાડી, પરાણે આગ્રહ કરી નાખ્યો. હવે કુમાર ને જમવા આપો સમજાને. એમને જયારે હવે કુમાર ને જમવા બોલાવ્યા, આ ભેટનું આપ્યું, એ વખતે પાણીની અંદર એમને બેહોશી કરવાની દવા નાખી દીધી. હવે કુમાર બેહોશ થઈ ગયા. હવે કુમાર રાજગૃહી નો મહામંત્રી, ચોપડામાં લખાય હવે કુમાર ને બુદ્ધિ ઓજો સમજાને. મુસ્કેરાટ બાંધી, બારણા બંધ કરી, અભય કુમાર ના હાથ પગ ને મોઢું બાંધી સમજાને, તું અને રથ ની અંદર ભંડકિયામાં ધકેલી સમજાને. કોઈને ખબર પડી નહીં અને રથો રવાનો. અહીંયા બધા અભય કુમાર ક્યાં ગયા? એને સૈનિક ને ચિંતા થઈ, અભય કુમાર ફસાઈ. અભય કુમાર એક જ રીતે ફસાઈ શકે, ધર્મ ને ના. તમારે અભયને ફસાવવું હોય ને ધર્મ નો દંભ કરવો, અને ધર્મ નો દંભ થાય સાહેબ. એક રૂપિયાની નવી નોટ કોઈ ડુપ્લિકેટ બનાવતું નથી, 500 રૂપિયાની નોટો બને છે,
હિન્દુસ્તાન માં ચાલે છે અત્યારે 500 રૂપિયા ની ડુપ્લિકેટ, સમજ્યા ને? તમને 50-50 રૂપિયા માં આપે બંડલ નું બંડલ, ચલાવ લગાવો તમે. 1 રૂપિયા ની માણસ નોટ કેમ નથી બનાવતો? 1 ડોલર ની નોટ તમે બનાવટી બનાવો તો મોંઘી પડે, તમે સમજ્યા ને? અને તમે 500 ડોલર ની કે 1000 ડોલર ની કે 100 ડોલર ની બનાવો ને તો જ તમે કમાઈ શકો. ધર્મ નો દંભ, એવો મોટો દંભ બીજે ક્યાંય થતો નથી. તમે માફ કરજો, હું વાર્તાલાપ કરું છું અહીંયા બેસીને. તમારે વધારેમાં વધારે સાવધ, સોનું બનાવટી હોય એનાથી સાવધ રહેવાનું છે. 5000 રૂપિયાના ભાવે સોનું છે, ગિલેટ કરેલું સોનું હોય ને, સમજ્યા ને? 5000ના ભાવે તોલો મળે છે. તમે કોઈને કહો મારા હવે ખપ છે, 500ના ભાવે આપી દઉં, તમારે 10 વાર વિચાર કરવો, હા ફસી જશો. નહીં તો સોનું નહીં હોય, પિત્તળ હશે ગ્લેટ કરેલું. અભયકુમાર ફસી ગયા. જયારે અભયકુમાર નું ઘેન ઉતર્યું ને અવંતી, અવંતી ની અંદર રાજમહેલ માં હતા બંદીવાન. ચંડ પ્રદ્યોત બેઠેલો આસન ઉપર, સમજાય ને? ચંડ પ્રદ્યોતે કીધું, કેમ ભાઈ, શિવાદેવી ઉપર પ્રેમ બહુ ઉભરાતો હતો તને, તને હું છોડીશ નહીં. ક્ષણિક રાજાની તાકાત હોય અવંતી જીતીને તને લઈ જાય. ક્ષણિક રાજાની તાકાત તો સમજ્યા. અભયકુમાર આવીને દરબારમાં બેસતા, કથા તો ઘણી લાંબી છે, સમજાય ને? આપણી પાસે સમય ઓછો છે, આપણે 6 વાગે પૂરું કરીએ છીએ. શું મને કથામાં કથામાં કથા કેવી નથી, સમજા ને? છતાં હું આ કથામાં કથામાં કહું છું કે તમે ચંડ પ્રદ્યોત ને ઓળખી શકો. ચંડ પ્રદ્યોત આર્કિટાઇપ છે, સમજા ને? એક આર્કિટાઇપ છે. આ બધી કથાઓ યાર ભગવાને કીધેલી કથાઓ ડીપ સાયકોલોજી ની આર્કિટાઇપ છે. તમને એ વાતનો પરિચય થાય. આપણી અંદર ચંડ પ્રદ્યોત મારામાં છે, સૈનિક રાજા મારામાં છે, અભય કુમાર મારામાં છે, ભગવાન વર્ધમાન સ્વામી પણ મારામાં છે. કથાઓ એ માટે છે, તમને વાર્તા સમજાતો શું? અભય કુમાર બેસતા અને અને એક વાર એક પ્રોબ્લેમ શું? લો જંગ જે દૂત હતો ને, એ દૂત ને કોઈ જગ્યાએ મોકલ્યો. મેં તમને કહ્યું એમ, રાજા હજી હુકમ કરે એ પેલા પેલા પહોંચી ગયો. શું લોકોને લો જંગ દૂત નો એટલો ત્રાસ હતો ને, ના કે દૂર દૂર ગામ વાળા રાજ્યો વાળા વિચાર કરતા, આ લો જંગ જો મરે હા તો આપણે આપણે બચી જઈએ. શું એક રાજ્ય ની અંદર એ લોકો નક્કી કર્યું, લોજંગ વિદાય થાય ત્યારે એને આપવું જોઈએ. એ પેલા રાજા એ આપ્યું લોજંગ. લોજંગ એ ભાતું લઈ અને નીકળ્યો. રસ્તામાં એને ભૂખ લાગી એટલે એક જગ્યાએ બેઠો, એક જગ્યાએ બેઠો ને એટલે અપશુકન થયા. તમે સુકન અપશુકન માં માનતા હો નહીં માનતા હો એની આ વાત નથી. અપશુકન થયા એટલે એને થયું પ્રકૃતિ ના પાડે છે ખાવાય, એટલે એને ભાતું પાછું બાંધી લીધું. પાછું આગળ હવે થયું એને કે ભાઈ આવે બીજી વાર અપશુકન, ત્રીજી વાર અપશુકન,
હું અત્યારે સમય નહીં હોવાથી અબ સુકન્યા ને સુકન્યા વિજ્ઞાનમાં નથી જતો, સમજી રાખો. શું સુકન થાય ને ઓસ્પેશિયસ સાયન્સ સુકન આ કન્ફર્મેશન. પ્રકૃતિ પ્રકૃતિ તમને સાહેબ છે એમ બતાવે છે, સમજ્યા ને? અપસુકન થાય પ્રકૃતિ બાધક છે, પ્રકૃતિ ના પાડે છે, સમજ્યા ને? આપણે બહાર જઈએ ત્યારે વૃદ્ધ ઘરમાં હોય, અત્યારે પરદેશ હું જતો હોઉં ને, છીક મને થાય ને, મારી મા તરત કહે છે બેટા ત્રણ નવકાર ગણી લે, રોકાવાની જરૂર નથી. કહ્યું લુધાનાની ટિકિટ કેન્સલ ના કરવું કે આજે નથી નીકળવું, તમે નવકાર ગણી લો. તમે ઘરમાંથી બહાર નીકળતા હો અપસુકન થાય, સમજ્યા ને? તમે નવકાર ગણી લો. એ નવકાર ગણવાના છે કે નમ્રતા રાખજો, ક્યાં ઝઘડો થતો હોય બહાર કઈક બનશે એવું, નવકાર જ સહાય કરશે. તમારી નમ્રતા તમને સહાય કરવાની છે. જયારે આવ્યો ને થાકીને લોજ પોત થઈ ગયો તો કોણ લોજ, રાજાના દરબારમાં આવ્યો ને ચકર આવતા થયે, અરે અને પૂછ્યું શું રાજા કે લોજંગ તારી આ અવદત ખાવા મળતું નથી. શું લોજંગ કીધું? નહીં ખાવા તો મળે છે, પરંતુ પરંતુ અબ તું કેમ દે આ ત્રણ વાત કે શું વાત કરે છે, શું બન્યું કોણ જાણે? હું ત્યાંથી આવ્યો ભૃગુ કચ્છ થી અહીં અવંતી સુધી રથમાં ભોજન કર્યું નથી. રાજાએ અભય કુમાર ને પરિપૂર્ણ બુદ્ધિ ના સ્વામી, એનું નામ અભય છે, એનું નામ અભય છે. શું ભગવાનની કથાઓમાં અભય કુમાર એટલે સમ્યક બુદ્ધિ, સુબુદ્ધિ મંત્રી એટલે અભય કુમાર. અકબર ને બિરબલ ની કથાઓમાં બિરબલ, ઈરાન ની અંદર મુલ્લા નસરુદ્દીન. તમે જુઓ આ બધી આર્કિટાઇપ છે બુદ્ધિ ની, આ બુદ્ધિ ની આર્કિટાઇપ છે. તું એને અભય ને પૂછ્યું કે અભય શું છે? અભય કહ્યું કે અન્ન જે આપવામાં આવ્યું છે ને વિશ્વમિશ્રિત છે. અરે લાવ ક્યાં છે અન્ન? અન્ન એને ખોલ્યું. શું રાજાએ બીજા એક્સપર્ટો ને બોલાવ્યા કે નહીં કઈ વિશ્વમિશ્રિત નથી, આમાં કઈ વિશ્વમિશ્રિત નથી. શું એને અભયને કીધું તું કહે છે કે વિશ્વમિશ્રિત છે, આમાં ઝેર? એને કહ્યું એમાં એવા પ્રકારનો ઝેર છે એ જયારે ખાઈ લે ને એ જ વખતે અંદર ઉત્પન્ન થાય. તો કે કોણ ખાય? તો કે નહીં ખાવાનું નથી. તો કે તું ખાતરી કરાવ. અભય કુમારે કીધું તમે એક કામ કરો, સમજા ને, કોઈ અવંતી ની બહાર જંગલમાં જાઓ, અવંતી ની બહાર જંગલમાં જઈ અને આને મૂકો, સમજા ને? શું અમુક સમય જ્યાં થઈ જશે એટલે એની અંદર, એની અંદર એક એવો જે દેખાય ને એવો એક સર્પ ઉત્પન્ન થશે કે જેને લીધે આજુબાજુના ઝાડો દગ્ધ થઈ જશે, સળગી જશે. એટલે શું વાત કરે છે? તમારે એમાં નથી આવું, સમજ્યા ને? મંત્રીઓ સાથે દૂતને મોકલવામાં આવ્યો. એક્ઝેક્ટલી જે વર્ણન અભય કુમારે કર્યું તું એ જ. રાજા પ્રસન્ન થઈ, રાજાએ કીધું અભય તું ખરેખર અભય છે, લોકોત્તર છે. એક વચન માંગી, એક વચન માંગી લે તું છૂટા થવા સિવાય. હા હા અવંતી માંથી મેં તમને ગઈકાલે પેલામાં કહ્યું હતું કે રાજા દશરથે ભૂલ કરી હતી, સમજ્યા ને? અને કરકંડુ એ ભૂલ કરી હતી, પેલા બ્રાહ્મણ ને એમ નહીં કીધું મારા રાજમાંથી એક ગામ. તમે જયારે કોઈને વચન આપો ને કન્ડિશનલ આપજો, અનકન્ડિશનલ નહીં આપતા. અહીંયા રાજાએ કહ્યું છૂટા થવા સિવાય, રાજદ્રોહી જવા સિવાય જે માંગવું એ માગી લે. અને અને અને
પણ મેં તમને કીધું મોટી ચાવી છે. અભયે જવાબ આપ્યો, અભયે કીધું મહારાજ ડિપોઝિટ રાખો. તમને કોઈ કે ને કોઈ વાર ખુશ થઈને કિરણભાઈ તમને કે ભરતભાઈ માગી લો કે તમારે કહો કિરણભાઈ એક એક વચન ડિપોઝિટ રાખો. કઈ કઈ એ કીધું દશરથ ને, સમજ્યા ને? યુદ્ધ ની અંદર પૈડું નીકળી ગયું ને, એટલે કઈ કઈ પેલું નીકળ્યું પૈડું નીકળી જાય એમ હતું. યુદ્ધ ના રથ નો કઈ કઈ આંગળી રાખે, કઈ કઈ ની આંગળી છુંદાઈ ગઈ. રાજા દશરથ યુદ્ધ માં જીત્યા, એમને છુંદાયેલી આંગળી જોઈ. કઈ કઈ એ કીધું મહારાજ ચક્ર નીકળી ગયું હતું એટલે મેં આંગળી અંદર રાખી. રાજા પ્રસન્ન થઈ. રાજા એ કીધું ના બે વરદાન માગી લે. એને કીધું ડિપોઝિટ રાખો, હું તમને ડિપોઝિટ વરદાન રાખવાની 10 કથા કહું. 10 નામ નહીં 11 કહું, કે જેમાં વરદાન ડિપોઝિટ રાખવાની વાત છે, શીખવાની વાત છે. તમને કોઈ મળે ને તમારે કેવું ડિપોઝિટ રાખો ના, હું તમને મારો અનુભવ કહું. અત્યારે કહેતો નથી, 20 મિનિટ બાકી છે. શું એને કહ્યું મારા તમે ડિપોઝિટ લો. બીજો એક વાર બનાવ બન્યો, અવંતિની અંદર આગ લાગવા લાગી, ઘર ઘર માં આગ લાગી, ઘેર ઘેર આગ લાગી. રાજા ચિંતામાં આવી ગયા. રાજાએ કીધું શું કરવું? રાજાએ સૂચના આપી કે ભાઈ બધાએ ચૂડો સળગાવતા બધાએ ખ્યાલ રાખવો. આ વાર્તા નથી, આ ઇતિહાસ નથી, આ કથા છે. તમે એના ઉડાણમાં જજો. હા, અવંતીની અંદર આગ લાગતી હતી એમ નહીં, અત્યારે રોજ ઘર ઘરમાં આગ લાગે છે. હા, તમે સમજ્યા ને? ઘેર ઘેર આગ છે. કાં તો બે ભાઈઓને નથી પતતું, કાં તો પતિ પત્નીને નથી પતતું, કાં તો શેઠને ને નોકરને નથી પતતું. બે ભાઈ રોજ આજ આજ શું એ આગ લાગે છે. અને આવી આગ લાગવાની કથાઓ શાસ્ત્રમાં તમને બે પાંચ સાત મળશે. સમજા કે નહીં? કુશાગ્રપુર ની અંદર આગ લાગતી. રાજગૃહી કેમ વધશું એની વાત કહું છું. કુશાગ્રપુર માં સૈનિકના પિતા રાજા હતા. ઘેર ઘેર આગ લાગતી. રાજાએ હુકમ કર્યો જેના ઘરમાં આગ લાગશે એને ગામની બહાર કાઢી મૂકવામાં આવશે. એટલે ઘર તમે પોતે સાવધ રહે ને. હું સાવધ રહું ભાઈ કે ઘરમાં તમે અગ્નિનો ગમે એમ ઉપયોગ ન કરો. શું એક વાર એવું બન્યું, રાજાના ઘરમાં રસોઈયાની ભૂલથી આગ લાગી. રાજાના ઘરમાં આગ લાગી. રાજાએ પોતે જવું જોઈએ. રાજા કુશાગ્રપુર મૂકી, રાજમહેલ મૂકી અને કુશાગ્રપુર ને બહાર તંબુ નાખીને રાજા નીકળ્યા. તંબુ નાખીને પછી મહેલ બહાર બંધાવ્યો. મને સમજ્યા ને? કુશાગ્રપુરમાં મંત્રીઓ સેનાપતિ નગરસે કોટવાલ જે કોઈ રાજાને મળવા જાય ને તો કોઈ પૂછે ના ક્યાં જાઓ છો, તો કે રાજગૃહે જઈએ છીએ, રાજાને ઘેર જઈએ છીએ. એમ કરતા કરતા બધા એ પાછું જે મુંબઈ ને બદલે નવી મુંબઈમાં જગ્યા રાખે ને એમ કુશાગ્રપુર છોડીને રાજગૃહમાં ઘર બંધાવે. એ રાજગૃહે વધશું, નહીં તો પહેલા હતું આ કે રાજગૃહે જઈએ છે. ક્યાં જાઉં છું? રાજગૃહે જઈએ છે. તત્વજ્ઞાન છે એની પાસે. આ કુશાગ્રપુર છે, અંદર આત્મા જે રહે છે ને એ રાજગૃહ છે. માત્ર માનવી નો દેહ રાજગૃહ. 84 લાખ જીવાયોની માં માનવ માતાની કુંખે જન્મેલું જે બાળક છે એ રાજગૃહ. તમે એને રાજગૃહ બનાવો. આત્મા રહેતો હોય એ જગ્યા રાજગૃહ કહેવાય. શું આ એવી જ વાત હતી? અવંતી નો બનાવે છે. હા, એકદમ. પછી ચંડ પ્રદ્યોતે એક વખત કંટાળી જઈને અભયકુમાર ને પૂછ્યું, અભય શું કરવું? આ આગ લાગે છે, તું શું કરું? પેલો બનાવ તો પહેલાનો હતો કે જ્યારે સૈનિકના પિતા, અભયના પિતા સૈનિક અને સૈનિકના પિતા
ये पोते प्रथम जी, ये पोते नगर छोड़ने विजय गया। हा? तो आ राजा के अवंती नो कि हूँ अवे अवंती मुखी ने विजय जाऊ, शू करू शू। अवे कुमारे कहू महाराज एक उपाय छे, शू के ना एक उपाय छे के तमे नगर बार आग लगा दो, गामनी आग बंद थई गई। अद्भुत समझा ने, तमारी अंदर भाइयों वच्चे, पति पत्नी वच्चे, भागीदारों वच्चे आग लगती हो ने, तो तमे तमे विषय ने कथाए प्रत्ये आग लगाड़ो, विषय ने कथाए प्रत्ये तमे आग लगाड़ो ने आग बंद थई गई, આગ બંધ થઈ ગઈ। તમને કદાચ જેટલી ડીપ વાત છે ને કદાચ બધાને નહીં સમજાય, શું પણ આ ઉપાય છે, તમે અંદર ઝઘડતા હો ને, સમજાય ને, પેરેન્ટ અને ચિલ્ડ્રન ઝઘડતા હોય ને તો તમે તમારા અહંકાર સાથે ઝઘડો, પેલો ઝઘડો બંધ, તમે કથાઓ સામે ઝઘડો, તમે બીજું બીજી આગ શરૂ કરો, અને બીજી આગે તપસ્યાની આગ છે। હું તમને આ ડેપ્થ કહું છું, આ સાંભળવા નહીં મળે, નહીં મળે 1995, 1997, 2007 નહીં મળે। તમે જો બીજી આગ લગાડી શકો, વિષય કથાઓ સાથે નવું ખુલી જશે, સમજાને। કથામાં તો આપણે જઈએ છીએ, રાજાએ એ કર્યું, ગામમાં રાગ લગાડવા માંડ્યું, ગામની આગો બંધ થઈ ગઈ, રાજા ખુશ થઈ, રાજાએ કહ્યું અભય પ્રસન્ન છું, અવંતી છોડવા સિવાય, રાજદ્રોહી જવા સિવાય તારી જે કઈ ઈચ્છા હોય તું માગી લે। હિન્દુ સાહેબ ડિપોઝિટ છે, ડિપોઝિટ સાહેબ, તો એક વખત અવંતીમાં મૂર્તિ મરકી છે, સમજ્યા? ઘણા ઉપાય કર્યા, માણસ ફટાફટ ફટાફટ મરવા લાગે, રાજાને ચિંતા થઈ ગઈ કે અરે અરે અરે, સેંકડો માણસો રોજના મરે છે। રાજાએ ઘણા ઉપાય કર્યા, યજ્ઞ યાગ કરવામાં આવ્યા, કઈ વળ્યું નહીં। અને રાજાએ એટલે અભયકુમારને પૂછ્યું, કથાઓ ઘણી લાંબી છે, આ એક કથા ઉપર હું આપણા 5 વાર્તા લાભ લઉં, તમે સમજે ને, મને 15 મિનિટમાં પૂરી કરવી છે। બસ એમાં બન્યું એવું શાંતિનાથ ભગવાન ની પૂજા કરી, અને પછી શાંતિનાથ ભગવાન નું એ જે નમન હોય એ નમન લઈ હાથી ઉપર બેસે, અને હાથી ઉપર બેસીને 2 ઘડામાં એ નમન ભરવામાં આવે, અને બંને ઘડા હાથે રાખી અને આખા અવંતીમાં એનો ધારા પ્રવાહ ચલાવે। તમે અવંતી નગર નહીં સમજતા, ઉજ્જૈન ભારતનો સ્ટેન્ડર્ડ ટાઈમ છે, અવંતી આ છે, સ્વાધિષ્ઠાન ચક્ર ની વાત છે। શિવાદેવી જે છે ને એ કોઈ રાજાની રાણી નહીં સમજતા, શિવાદેવી જે છે જગત કલ્યાણ ની ભાવના છે, એની ધારાવાહી કરવાની છે આમાં, એની ધારાવાહી સ્વાધિષ્ઠાન ચક્રમાં કરવાની છે। સ્વનું અધિષ્ઠાન પોતામાં ઘૂંટાઈ જવું છું, સમજાય? આ કરતા મરકી મટી મરકી, રાજા ખુદ ખુદ થઈ ગયો। રાજાએ ભર દરબારમાં કીધું, અવંતી છોડવા સિવાય, રાજગૃહી જવા સિવાય તારી ઈચ્છા પડે માગી લે। એને કીધું તમે ડિપોઝિટ રાખો, ચોથો પણ એવો જ બનાવ છે, હવે 10 મિનિટ છે, આ કથા તો પૂરી કરી નાખો। શું 4 વરદાન ભેગા, ચોથો પણ એવો જ બનાવ છે, જમા રાજાએ વરદાન, સમજ્યા ને? ચોથું વરદાન જયારે રાજાએ આપ્યું ત્યારે હવે કુમારે કીધું, મહારાજ હા 4 વરદાન ડિપોઝિટ મારે હવે લેવા છે। તો રાજા કે માગી લે, અવંતી જવા છોડવા સિવાય, રાજગૃહી જવા સિવાય તું માગી લે। એને કીધું નહીં, મને ક્યાંય જવું નથી,
મને અવંતી આટલું બધું ગમી ગયું છે ને, મારે જોવું નથી. હા તમે ચારે વરદાન મને ભેગા રાજા કે બોલ આપી દઉં. સમજા તો કે જુઓ, તમે અનલગીરી હાથી, એ અનલગીરી હાથી ઉપર સમજા ને માતા શિવાદેવી બેસે. સમજા ને, હું માતા શિવાદેવીને ખોળામાં બેસું, હા, અને તમે માતા શિવાદેવીને છત્તર ધરો. સમજા ને, લો જંગ જે દૂત છે એ હાથી ચલાવે, અને અગ્નિ ભીરુ રથ જે છે લાકડાનો એને સળગાવી અને એમાં આપણે ચારે જણા પ્રવેશ કરી. બીજું કઈ જોઈતું નથી કે હવે 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 મેં એમ તો કરવાનો વિચાર કર્યો. રાતા કે તું શું શું માગે છે કે તો કે આપણે બધા જોડે જઈએ. હવે રાજાએ કીધું કે એના બદલામાં તો એના બદલામાં હું રાજા કરવી જો, બીજો તો શું થાય, બીજો કોઈ રસ્તો નથી. સમજા, રાજાએ કહ્યું તે મને બાંધી લીધો. સમજા, હવે એને છોડવામાં આવ્યો. હવે એ કહ્યું મહારાજ આભર દરબારની અંદર હવે હું રાજા કરવી જઉં છું. તમે તમારે ચાર વરદાન જો પૂરા નથી કરી શકતા, હા, કારણ કે એ તો ચારે રત્નો ભેગા આવી છે. એમાં એને માગ્યું ને એ શિવાદેવીનું મૃત્યુ, લોહજંગનું મૃત્યુ, અનલગીરી હાથીનું મૃત્યુ, પેલાનું અગ્નિ, સમજ્યા ને શું, અને પોતાનું મૃત્યુ. એને કહ્યું અભય કુમારે કીધું મહારાજ તમે મને ધર્મનો પ્રપંચ કરી અને પકડી લાગ્યો. જીવ ધર્મનો પ્રપંચ કરી એક વારાંગના સાધ્વી બનવાનું, સાધ્વી બનવાનું તું ઉભું કરે ના, તમે મને ફસાવી દીધો, તમે મને બોધ આપ્યો છે. ધાર્મિક વ્યક્તિની વધારે જવાબદારી છે, હા, ગમે ત્યાં જઈને માથું નમાવાની જવાબદારી નથી. ધાર્મિક વ્યક્તિએ સોનું છે કે પિત્તળ પહેરવેલું કશું છે, કશું જ કપડી વાત, કડવી વાત, એવી કડવી વાત કે ને કોઈને ગમે નહીં. જવા સમજ્યા ને તો અભય કુમારે કહ્યું હું આ અવંતીની ભરસભામાં પ્રતિજ્ઞા કરું છું કે તમને અવંતીના રાજા ચંદ્ર પ્રદ્યોત ને દોડે દિવસે બપોરના મધ્યાહ્ન સમયે આકાશમાં અવંતીનો સૂર્ય ઉગ્યો હશે ત્યારે તમને જીવતા પકડી જઈશું. અને તમે મો મારતા હતો કે અરે કોઈ મને બચાવો, આ મને લઈ જાય છે, અને 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 અવંતીના લોકો જોતા હશે અને હું તમને પકડીને રાજગૃહે લઈ જઈશ. જો ન લઈ જઉં ને મારું નામ અભય, નામ બદલી નાખ. અભય ના કરી શકે ચંડ પ્રદ્યોત, બીજું કોઈ નથી, ક્રોધ છે ચંડ પ્રદ્યોત, કાબુમાં ના આવી શકે એવો ક્રોધ એ ચંડ પ્રદ્યોત છે. અને ચંડ પ્રદ્યોત ને આવી રીતે સંયમમાં કોઈ રાખી શકે અભય જ રાખી શકે. સમજ્યા ને, એને પ્રતિ રાજા હથવા લાગ્યો. રાજા કે તું આ મારી અવંતી માંથી મને પકડી દે, હું પણ જોઉં છું. કુમારે કીધું કે તમે તમે ધર્મનો પ્રપંચ કરી અને મને રાજગૃહમાંથી પકડી લાવ્યા, હું તમને ધોળે દિવસે તમે ગુમો પાડતા હતો કે હું ચંડ પ્રદ્યોત છું, ચંડ પ્રદ્યોત છું, તમને પકડીને લઈ જઈશ. સમજાય, હવે કુમાર આવી ગયો રાજગૃહ. હવે કુમાર રાજગૃહમાં આવ્યા પછી સમજા એને વિચાર કર્યો કે પ્રતિજ્ઞા કઈ રીતે પૂરી કરવી. તો 6 મહિના 180 દાડા, મહત્વની વાત છે. આની પાછળ મેં તમને કીધું ચાવીઓ છે, હું ચાવીઓ ખોલતો નથી. હા સમજા ને, અત્યાર સુધીના 10 સ્વાધ્યાયમાં ચાવીઓ ખોલવાની રીત મેં તમને બતાવી છે, તમે ખોલજો. 6 મહિના 180 માં એને સારા ભારત વર્ષમાંથી
ચંડ પ્રજ્ઞો જેવો જ એના મોઢા જેવો એક માણસ સુધી ગયો. તમારે ચંડ પ્રજ્ઞો પકડવો હોય ને, અને તમે એક વાત ભૂલતા નહીં, હો સમજે, કિરણભાઈ જેવો જ આ દુનિયામાં તમે છો, તમારા જેવો જ બિલકુલ કોપી. બીજો કોઈ બીજા કિરણભાઈ મળી જાય તો એને એકને શોધી કાઢ, સમજા ને. એને પેલા માણસે કીધું, તને જોઈએ એટલું ધન આપીશ, તું ચાલ મારી સાથે, સમજા કે. અભય કુમાર કરતા મોટી ઉંમર નો, તો મોટી ઉંમર નો જ હોય. ચંડ પ્રદ્યો તો પણ ક્ષણિક રાજા નો સારું હતો, તો મોટી ઉંમર નો જ હતો. અને એને રાજગૃહિણી નર્તિકા અને એની દીકરી એ બંને તૈયાર કર્યા. પોતે વેપારી બન્યો. કોણ? અભય કુમાર પોતે વેપારી બન્યો. શું? અને આ બંને એની પોતાની દીકરીઓ છે. શું? અને એ બંને કુમારી છે. અને પેલો જે હતો ચંદ્ર પ્રદ્યોત ના આકાર વાળો, એના જે મોઢા વાળો, એ પોતાનો મોટો ભાઈ છે. અને વેસ પલટો કરી અભય કુમાર બંધ્યા. છ મહિના લાગ્યા. આ સાધના છે, મેં તમને કહીએ શું જે આવ્યો. અને આવીને એને પોતે શું એક જગ્યાએ જાહેર રસ્તા ઉપર કરી દીધું, સમજા કે. ખૂબ ધાર્મિક, ખૂબ ઉદાર, સમજ્યા ને. આ મારા મોટા ભાઈ ને દવા કરવા આવ્યો છું. શું બીમાર છે? ઘણા વખત બીમાર છે, ગાંઠ પણ છે. શું મોટા ભાઈ ને ગાંઠ પણ છે, સમજ્યા ને. એને એક વૈદ્યની જગ્યા શોધી કાઢી. પોતે રહ્યો તો અવંતીમાં અભય કુમાર, એટલે એને ખબર હતી કે આ દરવાજે જો રહેવું હોય તો પહેલા દરવાજે જે વૈદ્ય રહેતો હોય એવો એક વૈદ્યની જગ્યા શોધી કાઢી. એ વૈદ્ય દવા લેવા માટે પોતાના ભાઈને લઈને જતો. હવે આ ભાઈ તો એવો ગાડો ને આવે જ નહીં. ચાર માણસો એને પકડી રાખે, ખાટલે એને બાંધવામાં આવે, બે હાથ બાંધ્યા હોય, બે પગ બાંધ્યા હોય, પેલો ખુદા કૂદ કરતો હોય. અને અને હવે કુમાર નાના ભાઈ તરીકે એને સમજાવે રસ્તે જતા જતા. અવંતીના લોકો કહેતા કે આ શેઠને બાપરાને કેટલું દુઃખ છે, આ મોટો ભાઈ અને પેલો બુમા પાડતો હોય. હું ચંડ પ્રદ્યો છું, હું અવંતી રાજા છે, રાજા છું. બધા કે ભાઈ તું ચંડ પ્રદ્યો છે, તું વૈદ્ય દવા કર, તારો થઈ જઈ. દરરોજ લઈ જાય અને દરરોજ પેલા વૈદ્ય દવા લઈ અને અહીંયા ઘેર લાવે. તમે સમજ્યા? ત્રણ દાડા આ ચંડ પ્રદ્યો નો નાટક ભજવે પેલો પેલો અને અવકવા લઈ જાય લાવે, સમજ્યા? પેલી બે વારાંગનાઓ જે નર્તિકા હતી ને એને એને કહી રાખ્યું કે જે વખતે સમજા ને રાજા પોતે ઘોડા ઉપર નીકળે ત્યારે તમારે રાજાની સામે બારીમાંથી જોવું. ચંડ પ્રદ્યોતની એક મોટામાં મોટી વીકનેસ હતી ને, વુમન વોઝ ધ વીકનેસ ચંડ પ્રદ્યોત, સમજા ને. એક વખત ચંડ પ્રદ્યોતની દ્રષ્ટિ પડી એ બંને ઉપર, સમજા ને. પેલી બંને એની સામે જોઈ લે. ચંડ પ્રદ્યોતે પોતાની સાથે જે ચાકર હતો એને પૂછ્યું, એને કહ્યું કોઈ પરદેશથી શેઠ અહીંયા આવ્યા છે પોતાના ભાઈની દવા કરાવવા માટે, એની આ બે દીકરીઓ છે, સમજા ને. કથા તો લાંબી છે. પોતાની દાસીને એકવાર એને મોકલી. પેલી બે કહ્યું કે અમે પણ અવંતીના રાજા જેવા પુરુષને આખી જિંદગીમાં જોયો નથી, પણ અમે શું કરીએ, અમારો મોટો અમારો જે ભાઈ છે, સમજ્યા ને. શું અમારે બે ભાઈ છે અને બંને અમારાથી મોટા છે, શું એનો અમને ડર લાગે છે. એટલે કોઈ વાર એ ભાઈ છે, સમજ્યા ને, બુદ્ધિશાળી જે મારો સાચો ભાઈ છે, સમજ્યું છે, કોઈ વાર બાર ગામ જાય ને શું તો રાજા સાથે મેળવવાનો મોકો થઈ છે. અને એકવાર ગોઠવાયું
એ લોકોએ સંદેશો મોકલ્યો, દાદી સંદેશો લાવી ને કીધું આવતી કાલે એ સંધ્યાકાળે કામ માટે બહાર જવાનું છે. રાજાએ કીધું ચોક્કસ આવી તને રાજા આવી ખોલીને ભયકુમાર આવ્યો, કીધું મુસ્કે હાથ બાંધો. બપોર નો વખત હતો, સમજાય ને, સંધ્યા નહોતી, બપોર નો વખત હતો. બાંધવામાં શું અને પેલા ખાટલા સાથે બાંધ્યો. અવંતી ના ફર બજાર માંથી લઈ ગઈ તમે પકડી, સમજ્યા ને, એને બધું તૈયાર કર્યું શું. અને એ જે દવાનો સમય હતો બપોરે, રાજા એવો ખીજાયો ને, આ મૂર્ખ, અરે એ સૈનિકો, એ સિપાહીઓ, અરે તમે મને કોઈ બચાવતા નથી, એ ભાઈ શું કહે, તું દવા કર, તું સાજો થઈ જઈ, સમજાને પકડી અને બજારમાંથી ગામમાં રથ ઉભો રાખેલો, સમજાને, રથમાં મુસ્કેરાટ બાંધી દીધું, બધી વ્યવસ્થા કરેલી, સમજાને. રાજગૃહ પહોંચી, રાજગૃહ પહોંચ્યા પછી હવે કુમારે રાજા સૈનિક ને કહ્યું, તમે સન્માન કરજો, સમજા કે રાજા ચંડ પ્રદ્યો તમારે સારું તો છે, માના પર મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે હું આ લઈ આવે છું, સમજાને. ક્ષણિક મળવા આવે, ક્ષણિકે બહુમાન કરે, ભેટ લાવે, સમજાને. અભયકુમાર આવે, અભયકુમારે કહ્યું તમે મારા વડીલ છો, મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે લઈ આવે છું, બટ આપણે અત્યારનું પૂરું કરીએ, સમજાને. એ જે દ્વિમુખ ની વાત છે, અહંકાર ની વાત છે, થપ્પડો ખાઈને હજી નથી આવતી, તમે સમજી રાખો, માણસે થપ્પડ ખાઈને બુદ્ધિ આવવી જોઈએ. આપણે આપણા જીવનમાં કેટલી ભૂલો કરી છે, પ્રતિક્રમણ એ છે. શું છે પ્રતિક્રમણ, હું તમને પૂછું છું, પાપ છે એનું પ્રાયશ્ચિત કરું, અરે મેં કયા સંજોગમાં ભૂલ કરી, અમે કુદાડો એનો વિચાર કર્યો નથી. આપણે વાર્તાલા આવતીકાલ ઉપર કાલ કથા પૂરી કરશું, આપણે સમજાવીએ, અત્યારે ભૂલતી રાખીએ છીએ. આવતીકાલે સવારના 10 વાગે આજે જેમ હતું એ પ્રમાણે હું ભક્તિ સ્વાધ્યાયનો ક્રમ 10 થી 12 સુધી રાખવામાં આવ્યો છે. બેન પોતે એક ગીત બબ્બે લીટી ગાશે અને કિરણભાઈ એના ઉપર વિવેચન કરશે. બપોરનો સમય 3 થી 6 આજની આ પ્રત્યેક બુદ્ધની પાંચાલ દેશના કંપિલપુરના રાજા દ્વિમુખની કથા આવે છે. અત્યંત ભાવથી તદાત્મા થઈ એકાકાર થઈ તન્મય થઈ તમે આ વાત સાંભળો છો, અંદર ઉતરી છે. તમે જયારે આટલા ભાવથી સાંભળો છો ને, ત્યારે જાગ્રત મનમાંથી અજાગ્રત મનમાં, કોન્શિયન્સ માઇન્ડમાંથી સબકોન્શિયન્સ માઇન્ડમાં આ કથા ઉતરે, ઇન્દ્રેશ્વર ભગવાનની વાણી, પ્રભુની વાત જો સબકોન્શિયન્સ માઇન્ડમાં ઉતરે, કલ્યાણ થઈ જાય, સમજા ને. સત્રકારે કહ્યું છે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તે ન એન વાર્તા પીશુતા, ભગવાન ની વાણી પ્રીતિ પૂર્વક, પ્રેમ પૂર્વક, બહુમાન પૂર્વક જો તમે સાંભળો, તત પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તા પી શ્રુતા, તમે માત્ર સાંભળો. સત્રકાર કહે છે,
निश्चिताम यह भवेद भव्यो भावि निर्वाण भाजनम। तो नक्की निश्चिताम शब्द एटलो पॉजिटिव छे, नक्की 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 त्रण भव पांच भव सात भव मां तमे अवश्य मोक्ष ने प्राप्त करो। तमे जो आ भक्ति पूर्वक भगवान ने वात सांभळो, त्रण भव पांच भव सात भव मां सर्व कर्म नो क्षय थई जाय, सर्व कोई ना सर्व कर्म नो क्षय थाय ए माटे हूँ प्रार्थना करूं छु। अंत मंगलिक करी आज नो वार्तालाप अपने पूरो करिए छे। અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તદ્રૂપ થઈ તમે જીન વાણી સાંભળી છે, સાંભળી રહ્યા છો એ માટે અંતકરણ પૂર્વક હું તમારો સર્વેનો આભાર માનીશ છું। જીનેશ્વર ભગવાનની આ વાત તો સમજા કે નહીં, આપણે આપણા હૈયામાં ઉતરવાની છે। મને જે કહેવું છે એ છે, આની પાછળ જે ચાવીઓ છે સમજ્યા ને, તમે ચાવી સમજવા માટે પ્રયત્ન કરો। જો તમે ચાવી સમજવા પ્રયત્ન કરશો સમજ્યા ને, તો શું થશે, તમારી પોતાની અંદરનું જીવન ખુલી જશે। વાર્તાનો કથાનો વિગતનો કોઈ અર્થ નથી, તમે સમજ્યા કે નહીં, તમે એનો કોઈ અર્થ નથી, એ બધું ભૂતાઈ જશે। તમને રાજા યાદ નહીં રે, રાણી યાદ નહીં રે, પ્રસંગ યાદ નહીં રે, પણ તમારું અંદર જે સત્વ સમજા ને તો એ જો તમે લેતો હા તો તમારી અને આપણે પરિવર્તન લાવવું છે। મેં તમને કહ્યું એમ, એ પરિવર્તન આપણે એવું લાવવું છે સમજા ને કે આપણું પોતાનું જીવન બદલાય। કઈ રીતે જીવન બદલાય આપણે પોતે વિચારવાનું છે। શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંચિત ફલદાતાર ઓમ શાંતિ 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 શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા સુઈણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો સુઈણો ભવંતુ જીવા। તમારો સર્વે નો અંતકરણ પૂર્વક આભાર માનું।